નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સીસી 507 ભાષા વિજ્ઞાનમાં ભાષાના બોલીના પ્રાદેશિક સામાજિક સાંસ્કૃતિક પ્રાસંગિક સ્વરૂપ ભેદોનો ખ્યાલ આપો એ પ્રશ્ન આપણે જોતા હતા. એમાં આપણે આવ્યા હતા માન્ય ભાષા તમને ચલાવ્યા પછી બોલી અને ઉપભાષા. તો આપણે ભાષાના જે તળ સ્વરૂપને બોલી કહે છે અને માન્ય ભાષાની જે અનેક બોલીઓ હોય છે, બોલીઓ ભાષા વિશેની એક શાખા અથવા તો એક વિશિષ્ટ રૂપ હોય છે, જેનો પ્રયોગ એક ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં થતો હોય છે. વ્યાકરણ, ઉચ્ચારણ અને શબ્દભંડોળની જે દ્રષ્ટિએ આ ભાષા કે બોલીઓ માન્ય ભાષાથી ભિન્ન હોય છે, અને આ પ્રકારની જે ભિન્નતાને કારણે જ એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અલગ ભાષાનો દરજ્જો પ્રાપ્ત થાય એવી ભિન્નતા હોતી નથી. માન્ય ભાષાની સરખામણીમાં એનું જે ક્ષેત્ર હોય એ સીમિત હોય છે. ગુજરાતીમાં સુરતી, ચરોતરી, પટણી અને કાઠિયાવાડી બોલીઓ જાણીતી છે, અને આ બોલીઓમાં પ્રાદેશિક ભેદને કારણે જ ભિન્નતા જોવા મળે છે. છતાંય પરસ્પરની જે ભાષા છે એ સમજી શકાય છે. તો આપણે જોઈએ કે બોલી ઉપભાષા વિશે થોડું લખીએ તો ભાષાના જે તળ સ્વરૂપને બોલી ગયે છે માન્ય ભાષાની અનેક બોલીઓ હોય છે. માન્ય ભાષાની બોલીઓ હોય છે. બોલી એ ભાષા વિશેષની એક શાખા અથવા એક વિશિષ્ટ રૂપ હોય છે, જેનો પ્રયોગ એક ચોક્કસ પ્રાદેશિક વિસ્તાર થતો હોય છે. આપણે જોઈએ તો વ્યાકરણ પ્રાદેશિક વિસ્તારમાં થતો હોય છે. વ્યાકરણ ઉચ્ચારણ અને શબ્દભંડોળની દ્રષ્ટિએ આ ભાષા કે બોલીઓ માન્ય ભાષાની માન્ય ભાષાથી ભિન્ન હોય છે. અને આ પ્રકારની ભિન્નતાને કારણે અને આ પ્રકારની
ભિન્નતાને કારણે આ પ્રકારની ભિન્નતાને કારણે એનું પોતાનું એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે, છતાંય અલગ ભાષાનો દરજ્જો છતાંય અલગ ભાષાનો જે દરજ્જો પ્રાપ્ત થાય એવી ભિન્નતા હોતી નથી. માન્ય ભાષાની સરખામણીમાં એનું ક્ષેત્ર સીમિત હોય છે. ગુજરાતમાં સુરતી એટલે ચરોતરી, પટણી, અને કાઠિયાવાડી બોલીઓ જાણીતી છે. આ બોલીઓમાં પ્રાદેશિક ભેદને કારણે ભિન્નતા જોવા મળે છે. છતાંય પરસ્પરની ભાષા સમજી શકાય છે. તો આ રીતે જે બોલી અને ઉપભાષા રહી એના વિશે આપણે વાત કરી. હવે આપણે જે બીજો મુદ્દો છે એની વાત કરીએ તો ત્રીજો મુદ્દો છે ઉપશિષ્ટ ભાષા. શિષ્ટ ભાષા અંગ્રેજીમાં એને સ્લેંગ કહે છે. તો આપણે ઉપશિષ્ટ ભાષા વ્યવસાયિક કે ધંધાદારી બોલી કરતાં પણ ભિન્ન પ્રકારના કેટલાક શબ્દ પ્રયોગો પ્રચલિત હોય છે. સામાજિક દ્રષ્ટિએ થતાં આ પ્રયોગો શિષ્ટ રુચિ ધરાવનારા વ્યક્તિઓને પસંદ પડતા નથી. આવા પ્રયોગોને ઉપશિષ્ટ અથવા તો વક્ર ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાની એક વિધામાંથી ઉપજતા કંટાળામાંથી મુક્તિ મેળવવા આવા પ્રયોગો થતા હોય છે, પરંતુ એને વ્યાખ્યાબદ્ધ કરવાનું કામ કપરું છે. એક ભાષાવિદે કહ્યું છે કે આ એવી વસ્તુ છે કે આ બધા એને ઓળખે છે, છતાંય કોઈ પણ એની વ્યાખ્યા આપી શકતા નથી. ઉપશિષ્ટ ભાષામાં સિદ્ધાંતોની છળે ચોક ઉપેક્ષા કરવામાં આવે છે. ત્યાં વ્યાકરણના સિદ્ધાંતોને પણ નેવે મૂકી દેવામાં આવે છે.
ભાષામાં રૂઢ થઈ ગયેલા શબ્દોમાં નાવીન્ય કે તાજગી લાવવા આવા પ્રયોગો થતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે માખણ લગાવવું, એસ્પ્રો પડીકું, સાર્વજનિક, લેડીઝ હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થીઓનો રેક્ટરને મજાકમાં સાસુ કહે છે. ટૂંકમાં સ્લેંગ એક જાતનો રૂઢિપ્રયોગ છે. એના શબ્દોનું ઘડતર વિચિત્ર હોય છે અને એ શબ્દો પરદેશી ભાષામાંથી પણ લીધા હોય. તેમાં ભારોભાર કટાક્ષ હોય અને તેનો સૌથી વધુ ઉપયોગ યુવાન વયના કોલેજીયનો, રમતગમતના શોખીનો અને ગુનેગારો કરતા હોય છે. તો આપણે આના વિશે થોડું લખી દઈએ. તો વ્યવસાયિક વ્યવસાયિક કે ધંધાદારી બોલી કરતા ભિન્ન પ્રકારની ભિન્ન પ્રકારના કેટલાક શબ્દ પ્રયોગો પ્રચલિત હોય છે. સામાજિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ થતા આ પ્રયોગો શ્રેષ્ઠ રુચિ ધરાવનારા વ્યક્તિઓને પસંદ પડતા નથી. આવા પ્રયોગોને ઉપશિષ્ટ ઉપશિષ્ટ અથવા વક્ર ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાની એક વિધામાંથી ભાષાની જે એક વિધામાંથી ઉપજતા એક વિધામાંથી ઉપજતા કંટાળામાંથી મેળવવા આવા પ્રયોગો થતા હોય છે. પરંતુ એને વ્યાખ્યાબદ્ધ કરવાનું કામ કરવાનું કામ કપરું છે. એક ભાષાવિધિ કહ્યું છે,
એક ભાષા વિદે કહ્યું છે કે આ એવી વસ્તુ છે છે કે બધા એવી વસ્તુ છે કે બધા એને ઓળખે છે, ઓળખે છે, છતાંય કોઈ પણ એની વ્યાખ્યા આપી શકતા નથી. છતાં કોઈ પણ એની વ્યાખ્યા એની વ્યાખ્યા આપી શકતા નથી. ઉપશિષ્ટ ભાષામાં સિદ્ધાંતોની છડે ચોક ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપેક્ષા કરવામાં આવે છે ત્યાં વ્યાકરણના સિદ્ધાંતો સિદ્ધાંતોને પણ નેવી મૂકી દેવામાં આવે છે. ભાષામાં રૂઢિ થઈ ગયેલા શબ્દો રૂઢિ થઈ ગયેલા ભાષામાં ભાષામાં રૂઢ થઈ ગયેલા શબ્દોમાં નાવીન્ય નાવીન્ય કે તાજગી લાવવા આવા પ્રયોગો થતા હોય છે. આવા પ્રયોગો થતા હોય છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ તો માખણ લગાવવું માખણ લગાવવું દાખલા તરીકે માખણ લગાવવું એસ્ક્રો એસ્પ્રો પડીકું સાર્વજનિક સાર્વજનિક લેડીઝ હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થી લેડીઝ હોસ્ટેલમાં ભણતી લેડીઝ હોસ્ટેલમાં ભણતી લેડીઝ હોસ્ટેલમાં
One thing. વિદ્યાર્થીની રેક્ટરની મજા પણ મજાકમાં સાસુ કહે છે ટૂંકમાં સ્લેંગ એક જાતનો રૂઢિપ્રયોગ છે. સ્લેંગ એક જાતનો રૂઢિપ્રયોગ છે. એના શબ્દોનું ઘડતર વિચિત્ર હોય છે અને એના શબ્દોનું જે ઘડતર હોય છે એ વિચિત્ર હોય છે. અને એ શબ્દો પરદેશી ભાષામાંથી પણ લીધા હોય છે અને તેમાં કારોબાર કટાક્ષો હોય છે અને એ શબ્દો જે થાય એ પરદેશી ભાષામાંથી પણ લીધા પરદેશી ભાષામાંથી પણ લીધા હોય. અને તેમાં બારોબાર કટાક્ષ હોય અને તેનો સૌથી વધુ ઉપયોગ યુવાન વયના કોલેજીયનો રમત ગમતના શોખીનો અને ગુનેગારો કરતા હોય છે અને ગુનેગારો કરતા હોય છે. તો આપણે જોઈએ તો આ રીતે જે ઉત્કૃષ્ટ ભાષા રહી એ આ લોકો આ રીતે ઉપયોગ કરતા હોય છે. હવે એના પછીનો જે રહ્યો ચોથો મુદ્દો એ નિષિદ્ધ પ્રયોગો. આના પછીનો જે ચોથો મુદ્દો રહ્યો આપણે જોઈવાનું તો નિષિદ્ધ પ્રયોગો, એને ટાબો કે પણ કહેવાય છે ઇંગ્લિશમાં નિષિદ્ધ પ્રયોગો. હવે આ નિષિદ્ધ પ્રયોગો જે રહ્યા એમાં ભાષા વિજ્ઞાનના ક્ષેત્રે શબ્દ ભંડોળના પ્રશ્ન સાથે કેટલાક ખ્યાલો પણ સંકળાયેલા છે. એમાંનો એક એ છે કે નિષિદ્ધ શબ્દોનો વિચાર આ પ્રકારે વપરાતી ભાષામાં કશું સારું હોતું નથી. શિષ્ટ સમાજમાં અને વ્યવહારમાં કેટલાક શબ્દોને તિરસ્કારવામાં આવે છે. સામાજિક સ્તરે આપણે અમુક શબ્દ પ્રયોગોને નિષિદ્ધ ગણીએ છીએ અને એમને સ્થાને બીજી કેટલીક યુક્તિઓ પ્રયોજીએ છીએ. આ નિષિદ્ધના કારણે જુદા જુદા હોય છે શકે છે. નિષિદ્ધ